બારડોલીના સ્વર્ણિમ ગ્રુપ દ્વારા આ વખતે નવરાત્રી બારડોલી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર નવરાત્રી પર્વને લઈ આજરોજ બારડોલી કોલેજ મેદાન ખાતે પૂજા અર્ચના કરી વિધિવત તૈયારીની શરૂઆત કરાઈ. ગણેશ ઉત્સવ બાદ માધ્યા શક્તિના નવલા નોરતા કરવામાં આવી રહ્યા છે. ઘણા દિવસોથી ખેલૈયાઓ પણ નવરાત્રી પાડવામાં ગરબે ઘૂમવા માટે તૈયારીઓ શરૂ કરી છે. ખેલૈયાઓની સાથે સાથે હવે ગરબા આયોજન કોઈ પણ મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દર વર્ષે સ્વર્ણિમ ગ્રુપ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન થાય છે. હવે નવરાત્રી પર્વને પણ ગણતરીના દિવસો બાકી હોય. સ્વર્ણિમ ગ્રુપની નવરાત્રી બારડોલી ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના મેદાન ખાતે આયોજન થનાર છે, જેનું આજે વિધિવત પૂજા અર્ચના કરી નવરાત્રી મહોત્સવ તૈયારીની શરૂઆત કરી હતી. બારડોલી પાટીદાર જીન અને સુમુલ ડેરીના ડિરેક્ટર જીતેન્દ્ર પટેલ ગ્રુપના આયોજકોના હસ્તે પૂજા અર્ચના કરવામાં આવી હતી. નવરાત્રી પર્વની તૈયારીની વિધિવત શરૂઆત કરાઈ હતી. આજરોજ બારડોલીની અંદર સ્વર્ણિમ ગ્રુપ ઓફ નવરાત્રીનું જે આયોજકો તરફથી છેલ્લા 8 વર્ષથી આયોજન થાય છે, એના ભાગરૂપે આવનારી 3/10/2024 દિવસથી જે નવરાત્રી સ્ટાર્ટ થઈ રહી છે એના ખાતમુહૂર્ત પ્રસંગે અહીં ઉપસ્થિત રહેવાનો એક અવસર પ્રાપ્ત થયો અને આ ગ્રુપ દ્વારા છેલ્લા 8 વર્ષથી આ બારડોલી મુકામે કોલેજ કેમ્પસ ગ્રાઉન્ડની અંદર જે આવનારા દિવસોની અંદર નવરાત્રી થવાની છે એ નિમિત્તે અહીંયા ઉપસ્થિત રહેવાનો એક અવસર પ્રાપ્ત થયો અને એ નિમિત્તે તમામ આયોજકોને અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી. સ્વર્ણિમ ગ્રુપ આયોજક તરફથી અમે જણાવવા માંગીએ છીએ કે આ વર્ષે પણ અમે બારડોલી કોલેજ કેમ્પસના ગ્રાઉન્ડ પર આગલા વર્ષની જેમ ભવ્યથી ભવ્ય એક આયોજન લઈને આવી રહ્યા છે. આ આયોજનની અંદર અમને બારડોલીની જનતાનો સારો એવો પ્રતિસાદ મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આ વર્ષનું આયોજન પણ એક અલગ લેવલ પર નવી પદ્ધતિસર એક અનોખા પ્રકારનું થવા જઈ રહ્યું છે, જેની જાણ અમે બારડોલીની જનતાને કરીએ છીએ અને તમે અમારા આ આયોજનમાં જોડાવો એના બદલ અમે એવી અપેક્ષા રાખીએ છીએ. અમે 8 વર્ષથી આયોજન કરી રહ્યા છીએ સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી મહોત્સવનું. આ બારડોલી કોલેજ કેમ્પસના ગ્રાઉન્ડ પર અમારું બીજું વર્ષ છે. અમને દર વર્ષે જે પણ ગ્રાઉન્ડ પર અમે નવરાત્રી મહોત્સવ કરીએ છીએ એમને સારામાં સારો બારડોલીની જનતાનો પ્રતિસાદ મળે છે અને આગલા વર્ષે અમને આ ગ્રાઉન્ડ પર પણ ભવ્ય સફળતા મળી હતી ને આ વર્ષે પણ એ જ રીતના અમને સફળતા મળશે એવી અમે આશા રાખીએ છીએ. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.